स्टार्ट पर क्लिक, ऑल प्रोग्राम पर क्लिक, ओपन ऑफिस पर क्लिक, मेनू आवे एमांथी ओपन ऑफिस, राइटर पर क्लिक। दर वक्त एक नवी फाइल खुलसे, जो आ प्रमाणे मैं फाइल बनाई, बराबर। एमां आजे आपणे शीखीशुं लिनक्स માં આવેલ ઓપન ઓફિસ ઓઆરજી રાઇટરનો પરિચય। એક હવે નોટપેડ એ એડિટર પ્રકારનો પ્રોગ્રામ હતો, એટલે એડિટરનું કામ શું, ન્યૂઝપેપરમાં તમે કોઈ ન્યૂઝ આપો તો તમે બે પાના ભરીને આપ્યો હોય તો એડિટર જેટલી જગ્યા ફાળવેલી હોય એ પ્રમાણે લખાણને કરશે, એડિટ કરશે, એટલે એમાં બહુ સુવિધાઓ નહીં। પણ પછી તમે વર્ડપેડ જુઓ તો વર્ડપેડમાં નોટપેડ કરતાં વધારે સુવિધાઓ છે। અને પછી આવે છે વર્ડ પ્રોસેસર, કયું, એમએસ ઓફિસમાં માઇક્રોસોફ્ટ વર્ડ અને ઓપન ઓફિસમાં રાઇટર। વર્ડ પ્રોસેસર એટલે શું, તો વર્ડ પ્રોસેસરમાં તમે અક્ષર, શબ્દ, વાક્ય, લીટી, પેરેગ્રાફ, કાવ્ય, વાર્તા, પુસ્તક, તમામ પ્રકારનું પબ્લિકેશનને લગતું કાર્ય કરી શકો વર્ડ પ્રોસેસર, શાબ્દિક પ્રક્રિયક, બરાબર। ઓપન ઓફિસ એ નિઃશુલ્ક મળતું વર્ડ પ્રોસેસર છે, જ્યારે માઇક્રોસોફ્ટ વર્ડ તમે ઓપન ઓફિસ ખરીદો તો જ તમને મળે, બરાબર। સારું, વર્ડ પ્રોસેસિંગ શબ્દની શોધ આઈબીએમ દ્વારા છેક 1960માં કરવામાં આવી હતી, એ પછી છેક 1970માં માઇક્રોસોફ્ટ કંપનીનું માઇક્રોસોફ્ટ વર્ડ સ્ટાર એ સૌથી વધુ વપરાતું વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર હતું। અન્ય ઘણા વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર જેવા કે વર્ડ પરફેક્ટ તેમજ ઓપન સોર્સ કક્ષાનું ઓપન ઓફિસ ઓઆરજીનું રાઇટર, લિબ્રે ઓફિસનું રાઇટર, એબી વર્ડ, કે વર્ડ વગેરે, ખબર પડી। ઓકે સારું, પેજ ફેરવો। શબ્દ પ્રક્રિયકની જરૂર, દસ્તાવેજમાં ટાઈપિંગની કોઈ ભૂલ જણાતી ત્યારે લગભગ આખું પાનું ફરીથી ટાઈપ કરવું પડતું ટાઈપરાઇટરમાં। જ્યારે વધારે 5 થી 7 કે વધારે નકલની જરૂર હોય તેવા સંજોગોમાં એનું એ જ લખાણ આપણે અનેકવાર ટાઈપ કરવું પડતું ટાઈપરાઇટર મશીનથી। આવા ઘણા બધા કારણો હતા કે જેથી પછી કોમ્પ્યુટરાઇઝ વર્ડ પ્રોસેસરની શોધ થઈ। 1974માં ઝેરોક્સ કંપનીએ ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર નામનું નવું ટાઈપરાઇટિંગ મશીન રજૂ કર્યું, તેમાં થોડીક સુવિધા હતી। 1970ના અંત ભાગમાં ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટરની આ મર્યાદાઓ કોમ્પ્યુટર દ્વારા દૂર થઈ ગઈ, બસ ત્યારથી શબ્દ પ્રક્રિયા માટેના સોફ્ટવેરનો ઉપયોગ શરૂ થયો। હવે શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરની લાક્ષણિકતાઓ, પસંદ કરેલ લખાણના ભાગને દસ્તાવેજમાંથી એક સ્થાનેથી અન્ય સ્થાન પર હેરફેર કરી શકાય છે, કટ કોપી પેસ્ટ, ગમે તેટલી નકલ કરી શકાય છે। વર્ડ પ્રોસેસરમાં એક કરતાં વધારે ફાઇલો એક સાથે ખોલી શકાય છે, માહિતીની આદાન પ્રદાન કટ કોપી પેસ્ટ કરી શકાય છે, દસ્તાવેજના અક્ષરોના મરોડ ફોન્ટ બદલવા, અક્ષરોનું કદ તેમજ દેખાવ બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, જેને દેખાવ અથવા સ્ટાઇલ કહે છે એ પણ કરી શકાય છે, માહિતીને ડાબી જમણી મધ્ય અને બંને રૂલ માર્જિન પ્રમાણે સરખી જસ્ટિફાઈ, એટલે કે લેફ્ટ રાઇટ સેન્ટર જસ્ટિફાઈ કરી શકાય છે, ચોક્કસ શબ્દને શોધી શકાય છે તેમજ શોધેલો શબ્દ બદલી પણ શકાય છે, એટલે ફાઇન્ડ અને ફાઇન્ડ રિપ્લેસ, આ બધું નોટપેડ વર્ડપેડમાં મેં શીખવાડ્યું છે। લખાણમાં કોષ્ટક ઉમેરી શકાય છે,
એક ખાનાને વધારે ખાનામાં વેચી શકાય છે, એટલે કે સ્પ્લિટ સેલ કરી શકાય છે. એક કરતાં વધારે ખાનાને ભેગા કરી શકાય છે, એટલે મર્જ સેલ કરી શકાય છે. એક કરતાં વધુ દસ્તાવેજના લખાણને પણ ભેગા કરી શકાય છે. ચિત્ર આકૃતિ ઉમેરી શકાય છે. મેલ મર્જ કંકોત્રીનું ઉદાહરણ છે. મેલ મર્જ વિશે શીખાડીશ કે તમારી રેકોર્ડ એડ્રેસ ફાઇલ અને લેટર ફાઇલને ભેગા કરીને એક કરતાં વધારે તમે ડોક્યુમેન્ટ બનાવી શકો છો. લીટી અને પાનાના ક્રમ આપી શકાય છે. ફૂટનોટ ક્રમ ગોઠવી શકાય છે. અક્ષરોની ગણતરી, શબ્દ ગણના, વાક્ય ગણના, લીટીઓની ગણતરી, ફકરાઓની ગણતરી અને પાનાઓની ગણતરી કરી શકાય છે. શબ્દ વાક્ય અને ફકરાઓની લંબાઈ બદલી શકાય છે. સમય બદલી શકાય છે.